ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આપણે કાલે જે વાત કરી હતી બરાબર, આજે આપણે જે ચાલુ કર્યું છે આપણે વિદ્યુત પ્રવાહને ક્ષેત્ર બરાબર, એમાં કાલે જે ટોપિક ગયો હતો એનું ઝડપથી રિવિઝન કરી પછી આપણે આગળ જઈએ બરાબર. તો એમાં શું વાત થઈ હતી, આપણે કુલમ્બનો નિયમ સદી સ્વરૂપે બરાબર જે આપણે જોયું હતું. તો આ કુલમ્બનો નિયમ જે સદી સ્વરૂપે જોયો હતો એમાં મેઇન આપણો વાત શું હતી, તમને વાત કરી એ મુજબ કે ભાઈ કુલમ્બનો નિયમ કોના માટે છે, વિદ્યુત પ્રવાહ ચલાવતા બળ બળ કેવી રાશિ છે, સદિશ. સદિશ છે તો પછી આપણે આને સદિશ સ્વરૂપે લખી શકીએ બરાબર બળને. તો સદિશ સ્વરૂપે લખવું મતલબ શું, મૂલ્ય અને દિશા બતાવે બરાબર. તો મૂલ્ય અને દિશા બતાવવા માટે, મૂલ્ય માટે તો આપણે એના આગલા દિવસે વાત થઈ હતી કે ભાઈ કુલમ્બે જે બળનું મૂલ્ય આપ્યું છે ક્યાં પ્રમાણે હોય છે, તો કે ભાઈ કે ક્યુ ક્યુ ટુ અપન આર સ્ક્વેર આ પ્રમાણે હોય છે. આપણો પ્રશ્ન દિશા માટે હતો. તો દિશા માટે આપણે વાત કરી હતી મુજબ કે હિંટ હતી આપણી પાસે કે ભાઈ દિશા છે જોડતી રેખા ઉપર હશે બળ બરાબર છે. તો એના માટે આપણે દિશા માટે શું કહી દીધું, તો ભાઈ દિશા બતાવવા માટે આપણે એકમ સદિશનો ઉપયોગ કરીએ છીએ બરાબર. એકમ સદિશ માટે નું ઇક્વેશન શું, તો સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. તો પછી પહેલાં તો જોડતી રેખા ઉપરનો સદિશ બનાવો અને એનું મૂલ્ય મેળવો બરાબર, જેના ઉપર તેની દિશાને એકમ સદિશ બને. તો એના માટે આપણે આવું બધું કરવા માટે જે કાલે આકૃતિમાં બતાવ્યું એ મુજબ કે ભાઈ બે વિદ્યુતભાર લઈ લીધા, એના સ્થાન સદિશ ધારી લીધા, ઓ બિંદુથી આર વન છે આર ટુ છે, એનો સ્થાનાંતર સદિશ બતાવી દીધો. એ સ્થાનાંતર સદિશ આપણે બે રીતે બતાવી શકીએ બરાબર, આપણે એક થી બે તરફનો બતાવીએ તેને આપણે આર એકવીસ કહીશું બરાબર, અને ટુ થી વન તરફનો બતાવશું તો આપણે એને આર બાર આવું નામ આપણે આપણી રીતે આપેલું છે બરાબર છે. આને આ આર એકવીસ છે આ સ્થાનાંતર સદિશને તેને સહેલાઈથી સમજવા માટે આવું સમજી શકીએ કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, એટલે એના આધારે આપણને આર એકવીસનો સદિશ આર ટુ માઇનસ આર વન, આર બારનો સદિશ આર વન માઇનસ આર ટુ આવું બની ગયું છે. માનાંક માટે, તો માનાંક માટે આપણે ધારી લઈએ ભાઈ આર વન ટુનો માનાંક આર વન ટુ જેટલું છે બરાબર, જેવું આપણે લઈ લઈએ તેના આધારે આપણે આર ટુ વનની દિશાનો એકમ સદિશ બની જશે અને આર વન ટુની દિશાનો પણ એકમ સદિશ બની જશે. આર ટુ વન શું છે, એક થી બે તરફની દિશા બતાવે છે. આર બાર શું છે, બે થી એક તરફની દિશા બતાવે છે બરાબર છે. એના આધારે આપણે વાત કરી. હવે આપણે બળ વિશે લખવું છે તો બળ માટે ફરીથી પાછું આપણે કાલે વાત થયા મુજબ કે ભાઈ ક્યુ વન ઉપર ક્યુ ટુ ને લીધે બળ લાગશે આપણે એને એક બાર કહીશું, ટુ ઉપર વન ને લીધે લાગશે તો આપણે એને એફ એકવીસ કહેશું બરાબર છે. તો આપણે એફ બાર અને એફ એકવીસના ઇક્વેશન લખવા છે. તો એફ બાર મતલબ એનું મૂલ્ય લખીએ, તો મૂલ્ય મતલબ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર દિશા લખીએ તો આર બાર નું એકમ સદિશ બતાવી દઈએ. સેમ એવી રીતે આર એકવીસ લખીએ તેના માટે પણ એનું મૂલ્ય લીધી દિશા બરાબર આવું લખીએ એટલે બે ઇક્વેશન બને બરાબર છે. આ રીતે આપણે આ સદિશ સ્વરૂપે નિયમ બતાવી શકીએ બરાબર. પછી આપણે જેવા મહત્વના મુદ્દાની વાત છે એમાં એમાં બે મુદ્દા તો બહુ સહેલા છે, એક મુદ્દો થોડોક આપણે સમજો વધારે ડિટેલમાં. બે મુદ્દામાં એક મુદ્દો તો આપણે એફ એકવીસ અને એફ બારનું જે કંઈ ઇક્વેશન લખેલું છે બરાબર છે, એના આધારે જ આપણે આપ્યું છે કે ભાઈ અહીંયા ન્યૂટનની ત્રીજા નિયમ, ન્યૂટનનો જે ગતિનો ત્રીજો નિયમ છે એનું પાલન થાય છે બરાબર. બળ પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના છે એવું દેખાય છે ઇક્વેશન ઉપરથી એવું કહી શકીએ. એક મુદ્દો આપણે એ વાત કરી હતી બાહ્ય જેમ આ બળની વાત કરી જેમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું માધ્યમ છે એ મુક્ત અવકાશ છે, શૂન્ય અવકાશ છે અથવા તો હવા છે બરાબર છે. કોઈ દ્રવ્ય નથી બરાબર, દ્રવ્ય નથી મતલબ કાચમાં નથી મૂકા કે પાણીમાં નથી મૂકા કે પેટ્રોલમાં નથી મૂકા, ટૂંકમાં કોઈ પણ દ્રવ્યમાં નથી મૂકા બરાબર છે. કોઈ દ્રવ્યમાં મૂકશું તો લાગતું બળનું મૂલ્ય એ દ્રવ્યના પેરામીટર દ્રવ્યને લાક્ષણિકતાના આધારે ચેન્જ થશે બરાબર છે. અત્યારે આપણે એ વાત કરતા નથી બરાબર છે. એક મુદ્દો આપણે એક મુદ્દો આપણે એવો જોયો કે બે વિદ્યુત ભાર સમાન પ્રકારના હશે એટલે કે બે પ્લસ હશે તો શું થશે, બે માઇનસ હશે તો શું થશે. તો બે પ્લસ હશે તો લાગતું બળ કેવું હશે, અપાકર્ષી. અપાકર્ષી હશે તો એમ એકવીસ માટે કયો એકમ સદિશ ઉપયોગ કરી શકીએ આપણે, તો એના માટે કાલ વાત કરી. એમ બાર માટે કયો એકમ સદિશ ઉપયોગ કરી શકીએ એ પણ આપણે વાત કરી બરાબર, જે કે આપણે આ જોયું. પછી જો બે વિદ્યુત ભાર વિરુદ્ધ પ્રકારના છે, તો વિરુદ્ધ પ્રકારના છે તેના માટે આપણને ખબર છે કે બળ આકર્ષિત પ્રકારનું હોય. આકર્ષિત પ્રકારનું હોય તો પછી આકર્ષિત પ્રકારનું જે આકૃતિ મુજબ એ એરા કેવી રીતે આવશે બરાબર, કે ભાઈ ક્યુ વન ઉપર ક્યુ ટુ કેમ આકર્ષણ લગાડશે, ક્યુ ટુ ઉપર ક્યુ વન કેવી રીતે આકર્ષણ લગાડશે બરાબર છે. આકર્ષણ લગાડ્યા પછી આપણે એની દિશા કેવી રીતે બતાવશું બરાબર. તો દિશા નામ જોવા જઈએ તો આપણે પહેલા જ નક્કી કરી લીધું ભાઈ એક થી બે તરફની દિશા આપણી આર એકવીસ નો એકમ સદિશ છે, બે થી એક તરફની દિશા આપણે આર બાર નો એકમ સદિશ છે બરાબર છે.
આના આધાર આપણે આ વાત કરેલી છે. રેડી, આ બધું ક્લિયર થયું હોય તો આપણે આગળ જઈએ. અને બીજી એક વાત, આ જે પોઈન્ટ તમને સાંભળવામાં અવાજમાં પ્રોબ્લેમ થતો હોય તો હેન્ડ ફ્રી લગાડીને સાંભળો. બરાબર, મોબાઈલમાં તમે હેન્ડ ફ્રી લગાડી અને મોબાઈલ હાથમાં રાખી અને એ રીતે સાંભળો. બરાબર, જેમ નામ સ્પીકર ઉપર સાંભળશો તો થોડો પ્રોબ્લેમ થશે. બરાબર, એટલે આ એક ધ્યાન રાખજો. રેડી, આ પોઈન્ટ પૂરો થયો હોય તો આપણે આગળ જઈએ. બરાબર, નવા પોઈન્ટ ઉપર. તો એમાં એના પછી નવા પોઈન્ટ ઉપર જાય તો નવા પોઈન્ટ ઉપર જાય પહેલા એક ઉદાહરણ જોઈ લે. બરાબર, જે બાકી છે ઉદાહરણ 1.3 માં શું છે? બુકમાં તમે બુક સાથે રાખજો. શું કીધું? એક પેલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભારો હશે? બરાબર, જેવું કહે છે આપણને ભાઈ, એક પેલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હોય? પાણી કઈ વધારે છે તો અણુ એ રીતે હશે.
બરાબર છે. એટલે હવે આપણે શું કરીએ, અણુઓની સંખ્યા ગણી લઈએ, પછી પાછા અહીંયા આવીએ, બરાબર, પછી આપણે એમાં પાછા જઈએ. બરાબર, તો એ અણુઓની સંખ્યા ગણવા માટે આપણે શું કરી શકીએ, તો અણુઓની સંખ્યા ગણવા માટે આપણે આવું કરી શકીએ. તો એના માટે ધારી લે કે ભાઈ એક પ્યાલો છે એમાં પાણી છે, હવે એમાં 18 ગ્રામ પાણી છે. થોડુંક એવું લાગે ભાઈ સારું એટલું જ પાણી હશે, તો એના માટે આપણે કામ કરીએ, પાણી કેટલું છે પેલા આપણે આપણી રીતે ધારી લઈએ. બરાબર, બુકમાં જે ધાર્યું છે એ જ આપણે ધારી લઈએ. ભાઈ ધારો કે પાણીના પ્યાલામાં 250 ગ્રામ જેટલું પાણી છે, બરાબર, એવું આપણે ધારી લઈએ. એટલે આ રીતે આપણે આપણે દાખલાની શરૂઆત કરીએ. અહીં ધારો પાણીના પ્યાલામાં પાણી દર 18 ગ્રામ છે, સોરી પાણીનું દર 250 ગ્રામ છે, આવું આપણે ધારી લઈએ. બરાબર, એક લાઈન આવી ધારી લઈએ. હવે પાણીનો અનુપાત આપણે બધું સમજી ગયા, એટલે એકવાર પાછું દર લખી લઈએ. બરાબર, પછી પાછું ન સમજાય આપણે વાત કરીએ. પાણીનો અનુપાત આપણે જાણીએ છીએ, પાણી માટે અનુપાત ખબર છે આપણને, 18 ગ્રામ પર મોલ આવું છે. 18 ગ્રામ પર મોલ છે મતલબ કે 1 મોલમાં કેટલું 18 ગ્રામ છે, અથવા તો 18 ગ્રામ પાણી એટલે કેટલા મોલ, 1 મોલ. બરાબર, જો આપણે કહી શકીએ અહીં 18 ગ્રામ પાણી માટે મોલ સંખ્યા 1 આવું થાય, આવું આપણે કહી શકીએ. ભાઈ મોલ સંખ્યા 1 થશે. હવે 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી એ પણ આપણે જાણીએ છીએ, 1 મોલમાં અણુઓની સંખ્યા એને અને એને મતલબ શું આપણને ખબર છે. બરાબર, કે ભાઈ એને મતલબ કે એટલે 6.02 × 10³³ એટલે અણુઓ હશે, અણુઓની સંખ્યા 1 મોલમાં અણુઓની સંખ્યા એટલી હોય. એનો મતલબ એવો કે 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા એટલી. બરાબર, જેવો આપણે કહી શકીએ અહીંયા આ બે લાઈન ભેગી કરી એ બે લાઈનના આધારે એટલે એને આપણે આવી લખી શકીએ કે ભાઈ જો પાણી 18 ગ્રામ હશે, 18 ગ્રામ હોય તો અણુઓની સંખ્યા એટલી થશે. પણ આપણી પાસે પાણી 18 ગ્રામ નથી, આપણે કેટલું ધાર્યું છે 250 ગ્રામ ધાર્યું છે, તો પછી 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી. બધી વાત કરીએ તો પાણી 250 ગ્રામ હોય તો અણુઓની સંખ્યા કેટલી. બરાબર, તેથી આપણે એવું કહી શકીએ ભાઈ તેથી 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી થશે, 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા 250 ગ્રામ ગુણ્યા એને 250 ગ્રામ ગુણ્યા 6.02 × 10³ આ 3 રાશિ છે આપણી, છેદમાં 18 ગ્રામ. બરાબર છે, આ કર કરી મતલબ કે 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી થશે, અત્યારે સાધનો નથી આવતા, ગુણ્યા 10³ 10E+ જેટલો ધન વિદ્યુતભાર તથા 10E- જેટલો ઋણ વિદ્યુતભાર હોય. બરાબર, આ તો એક અણુ માટે છે, તો પછી એટલા અણુ માટે કેટલો હોય. બરાબર, એ પણ આપણે કહી શકીએ. તેથી અહીં 250 ગ્રામ પાણીના અણુઓમાં રહેલ ધન વિદ્યુતભાર કહીએ આપણે, તો ધન વિદ્યુતભાર કેટલો થશે, તો ભાઈ એના માટે
આપણે ફરીથી પાછું ત્રિરાશી માંડવી તો માની શકીએ કે ભાઈ એક અણુ માટે, એક અણુ માટે કેટલો ટેન ઇ પ્લસ, તો આ અણુ માટે કેટલો, બરાબર, તો 6.02 × 10³ અને ઇન્ટુ અથવા તારે નામ આપી દે અણુઓની સંખ્યા, એ વસ્તુ અહીંયા આપણે આખી બતાવી દઈએ, બરાબર છે, તો એન અણુ માટે એવું આપણે કહી શકીએ, તો એન અણુ માટે, તેથી એન અણુ માટે ધન વિદ્યુતભાર એના બરાબર એન ગુણ્યા ટેન ઇ પ્લસ, બરાબર, આવું થશે છેદમાં, એ પણ એ કંઈ બતાવવાની જરૂર નથી, છતાં બતાવવું હોય તો આવું લખી શકીએ આપણે, આ એન અણુ છે, બરાબર છે, તેથી એના પરનો વિદ્યુતભાર કેટલો થશે, એન બરાબર શું છે આપણી પાસે 6.02 × 10³ ગુણ્યા 250 ઇન્ટુ ટેન અને ઇન્ટુ ઇ પ્લસ, ઇ પ્લસ મતલબ શું, પ્રોટોન ઉપરનો મૂળભૂત વિદ્યુતભાર, તો પ્રોટોન ઉપરનો મૂળભૂત વિદ્યુતભાર કેટલો છે, 1.6 × 10⁻¹⁹, બરાબર છે, આ કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણે જવાબ આગળ વધશે. સેમ એવી રીતે ઋણ વિદ્યુતભારની વાત કરીએ તો અહીં પાણીના એક અણુ પરનો ઋણ વિદ્યુતભાર કેટલો 10⁻¹ આવું હોય તો એન અણુ માટે કેટલો, બરાબર, કહી શકીએ, તેથી એન શું છે, 250 ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા છે, આ ધ્યાન રાખો, તેથી એન અણુ માટે વિદ્યુતભાર બરાબર કેટલો થશે, એન ગુણ્યા આવું થશે 10⁻¹, બરાબર આવું થશે, એન બરાબર આ કિંમત લઈએ 6.02 × 10³ ગુણ્યા 10 અને ઇલેક્ટ્રોન ઉપરનો મૂળભૂત વિદ્યુતભાર, તો ઇલેક્ટ્રોન ઉપરનો મૂળભૂત વિદ્યુતભાર −1.6 × 10⁻¹, ઇલેક્ટ્રોન ઉપરનો છે એટલે માઇનસ લઈએ, પ્રોટોન ઉપરનો છે એટલે આપણે પ્લસ લઈએ, બરાબર, જવાબ કહી શકીએ, આ બેની કેલ્ક્યુલેશન કરી આપ એટલે આપણને ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર મળશે. અહીં આપણે 6.02 × 250 માં 25 એક ઘાત અહીંયા ભેગી લઈ લેશો, અહીંયા ઇન્ટુ 10, બરાબર છે, એટલે અહીંયા 250 સેન્ટીમીટર રાખીએ તો આ શું થશે, અને અહીંયા એક ઘાત છે, આંકડા બધા ભેગા કરીએ, 10 ની ઘાત બધી ભેગી કરીએ તો આ 23 ઘાત, એક આ 24, 24 માંથી 19 જશે અને 10 ની 5 ઘાત, બરાબર છે, આવું થશે, અને અહીંયા આ બધી ગણતરી કરશો એટલે અહીંયા આપણે જોઈ લઈએ, હવે અહીંયા શું થશે, −n આગળ લઈ લે 6.02, આ કેલ્ક્યુલેશન છે આપણે રેગ્યુલર જે કરીએ છીએ, બરાબર, બીજું કંઈ નવું નથી, 6.02 અને 250, 6.02 × 10³ અને 250 ના છેદમાં 18, આ એન બરાબર છે, આપણે લખવામાં જે થોડીક ભૂલ થઈ છે, આ એન બરાબર શું છે આપણું, અહીંયા અહીંયા આપણે ગણતરી કરી નથી કરી, બરાબર છે, એટલે આપણે અહીંયા આખી વસ્તુ બતાવવી પડશે, બરાબર, તો એના માટે એન બરાબર 6.02 × 10³ × 250 અને 10 અને ઈ પ્લસ, બરાબર, ઈ પ્લસ મતલબ આવું થશે, અહીંયા ફરીથી પાછો એન બરાબર આખી વસ્તુ 6.02 × 10³ છેદમાં 18 અને 250 × 10, ઈ માઇનસ બરાબર આવ્યું, બરાબર છે, આ વસ્તુ આખી કેલ્ક્યુલેશન કરી આપણે તો એ શું થશે, બરાબર, જોઈ લઈએ હમણાં, જો આપણે આ જે કંઈ વાત થઈ છે, બરાબર છે, બધી કેલ્ક્યુલેશન કરીએ, ગણતરી કરીએ તો આપણો જવાબ આવો મળશે 1.34 × 10⁻⁷ કુલમ, ઋણ વિદ્યુતભાર −1.34 × 10⁻⁷ કુલમ, એકવાર ગણતરી તમે પણ કરી લેજો, ચેક કરી લેજો, બરાબર, કંઈ પ્રોબ્લેમ હોય તો મેસેજ કરજો, બરાબર છે, હા આવી વાત હતી આપણે.
દાખલામાં શું વાત હતી? પહેલાના પાણીમાં કેટલા ઘન અને ઋણ વિદ્યુત ભાર હોય, બરાબર? તો એના માટે તો દાખલો ચાલુ કરતા પહેલા એમાં પ્રોસેસ શું કરવાની છે પહેલા મગજમાં સેટ કરો, બરાબર? તો ભાઈ શું કરશું? તો કોઈ વિદ્યુત ભાર ગણવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે, ક્યુ બરાબર એ, મતલબ કે એન મતલબ શું? પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર. તો શું જોઈએ આપણે? એન ની જરૂર પડે. એન એટલે એમાં પાણીના પહેલા અણુઓની સંખ્યા. તે અણુઓની સંખ્યા કેવી રીતે ગણશું? તો કે ભાઈ એમાં એના માટે એમાં દળ કેટલું છે ખબર હોવી જોઈએ. દળ ખબર નથી તો ધારી લઈએ ભાઈ પાણીના પ્યાલામાં પાણીનું દળ કેટલું છે? 250 ગ્રામ છે, બરાબર છે? 250 ગ્રામ છે. પાણી માટે અનુભાર કેટલો છે? 18 ગ્રામ પર મોલ. મતલબ 18 ગ્રામ માટે કેટલી મોલ સંખ્યા છે? એક. એક મોલમાં અણુ કેટલા હોય? એને જેટલા. તો 18 ગ્રામમાં અણુઓની સંખ્યા કેટલી થાય? કેટલી? આપણી પાસે 18 ગ્રામ નથી, આપણી પાસે કેટલું છે? 250 ગ્રામ. તો 250 ગ્રામ અણુઓની સંખ્યા કેટલી? એ અણુની સંખ્યા આપણે નામ આપ્યું છે એન, બરાબર છે? અણુની સંખ્યા મળી જાય પછી હમણાં આપણે આગળ વાત થઈ મુજબ એક અણુ હોય તેમાં પાણી પણ એક અણુ છે, તટસ્થ છે. તટસ્થ છે તેમાં એ ચૂંટવો મુજબ 10 ઇલેક્ટ્રોન હશે, 10 પ્રોટોન હશે. તો આપણે કહી શકીએ તો 10 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર આપણે અલગ ગણીએ, 10 પ્રોટોન છે તેનો વિદ્યુત ભાર આપણે અલગ ગણીએ. તો 250 ગ્રામ પાણીના અણુમાં ધન વિદ્યુત ભાર કેટલો? તો એક અણુમાં આટલો, એન અણુમાં કેટલો? તો એન અણુ માટે એનો ધન વિદ્યુત ભાર આવું કરીએ, આના માટે આવું કરીએ. રેડી? આવી વાત છે. એમાં આપણે વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળમાં, બરાબર છે? આપણે શું વાત ચાલુ છે કે ભાઈ ઘણા બધા વિદ્યુત ભારો છે, બરાબર છે? બે કરતા વધારે, તો એના તંત્ર છે તેના માટે જે બળ લાગે એની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર? તેના માટે પહેલા તો આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો માટે ખાલી કુલમનો નિયમ પૂરતો નથી, કેમ કે કુલમનો નિયમ કોના માટે છે? બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટે, બરાબર છે? અહીંયા જ્યારે તંત્રમાં બે કરતા વધારે વિદ્યુત ભારો હોય ત્યારે બળો માટે કુલમનો નિયમ પૂરતો નથી, બરાબર છે? કુલમનો નિયમ પૂરતો નથી તો પછી સાથે શું એમાં એડ કરવું પડે, બરાબર? તો એના માટે આપણને સંપાતપણાનો સિદ્ધાંત હેલ્પ કરે છે, બરાબર? તો આ સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે તરંગના ચિત્રમાં એક વાર જોયો હતો, બરાબર છે? એ જે સિદ્ધાંત આપણે અહીંયા કામ કરે છે, બરાબર? સંપાત સુપરપોઝિશન થિયરમ સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ માન્ય તમારી પાસે કોઈ તંત્ર છે વિદ્યુત ભારો, એમાં બે કરતા વધારે વિદ્યુત ભારો છે અને એના માટે તમારે કોઈ વિદ્યુત ભાર ઉપર બીજા બધા વિદ્યુત ભારને લીધે લાગતા બળો શોધવા છે. તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ કોઈ એક વિદ્યુત ભાર ઉપર બીજા કોઈ વિદ્યુત ભારને લીધે લાગતા બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હશે, બરાબર છે? આ સંપાતપણાનો સિદ્ધાંત છે અને આ સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી અને આપણી પાસે તંત્ર બે કરતા વધારે વિદ્યુત ભાર બનેલું હશે તો આપણે મેળવી શકશું, બરાબર છે? અહીં સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગી બને, બરાબર? તે સંપાતપણાનો સિદ્ધાંત આપણે વાત થઈ મુજબ શું છે કે ભાઈ જ્યારે કોઈ તંત્રમાં બે કરતા વધારે વિદ્યુત ભારો આવેલા હોય ત્યારે
તો આપણે બે કરતા વધારે વિદ્યુતભારના તંત્ર માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. સંપાતપણાનો સિદ્ધાંત શું છે? જ્યારે કોઈ તંત્રમાં બે કરતા વધારે વિદ્યુતભાર આવેલા હશે ત્યારે કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ બાકીના વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલો હશે એનો મતલબ આવો. ધારી લો કે આપણી પાસે એક તંત્રમાં તો આ સંપાતપણાના સિદ્ધાંત જે આપણે વાત કરીએ કે ભાઈ ધારો કે ત્રણ વિદ્યુતભારનું તંત્ર છે, એમાં આપણે Q1 વિદ્યુતભાર ઉપર Q2 ને લીધે લાગતું બળ અને Q3 ને લીધે લાગતું બળ શોધવું છે. તો નિયમ મુજબ કે ભાઈ સ્વતંત્ર બળ અને સદિશ સરવાળો કરી દેશું. તો સ્વતંત્ર બળ માટે તો Q2 ને લીધે Q1 ઉપર લાગતા બળને આપણે નામ આપી દઈએ. 1 ઉપર લાગે છે, 2 ને લીધે લાગે છે, એમ બાદ કહી દઈએ. તો એ બાદ અને 3 ને લીધે 1 ઉપર લાગે છે, 3 વડે લાગે છે, એને આપણે 1/3 કહી દઈએ. તો ક્યાં બળની દિશા કઈ હશે? જોડતી રેખા ઉપર. તો અહીંયા જોડતી રેખા એટલે માની લો આને જોડતી રેખા એટલે માની લો, બરાબર? મતલબ અહીંયા કે 12 ની દિશા આવી હશે, એ 13 ની દિશા આ હશે. આ બેને સદિશ સરવાળા જેવું હોય તો બળનો સદિશ સરવાળો કોના આધારે કરીએ? આપણે ક્યાં નિયમ મુજબ કરીએ? તો બે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને આધારે, બરાબર? તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાડી શકીએ, બરાબર? તો એના માટે આ 1/12 ને સમાંતર લાઈન દોરીએ, 1/13 ને સમાંતર લાઈન દોરીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ, સામાન્ય બિંદુમાંથી વિદ્વાણ દોરીએ. તો આ સામાન્ય બિંદુનો વિદ્વાણ ને નામ આપીએ આપણે 1, તો 1/3 શું છે? 2 ને લીધે અને 3 ને લીધે લાગતા બળનો સદિશ સરવાળો બનશે, બરાબર? એટલે આ એક છે એ આપણને પરિણામી બળ આપશે, બરાબર છે? આવી વાત છે જે આ વાત કરીએ જે વસ્તુ આપણે આગળ વધારીએ, બરાબર? કે આ સંપાતપણાનો સિદ્ધાંત અહીં આકૃતિમાં દર્શાવે મુજબ ધારો કે Q1 Q2 Q3 વિદ્યુત ભારનું તંત્ર છે. અહીં Q1 પર લાગતું બળ શોધવું છે. તો એના માટે Q1 ઉપર લાગતું બળ એના માટે સ્થાન સદિશ આકૃતિમાં દર્શાવવા માટે બધું ધારી લઈએ કે ભાઈ ઉગમ બિંદુ અથવા તો રેફરન્સ પોઈન્ટ O ની સાપેક્ષે Q1 નો સ્થાન સદિશ R1 છે, Q2 નો સ્થાન સદિશ R2 છે, Q3 નો સ્થાન સદિશ R3 છે, આ અંતર R12 જેટલું છે, R13 જેટલું છે, અને આ બધું આપણે ધારી લઈએ. તો અહીં આપણે Q1 ઉપર લાગતું બળ શોધવું છે. તો અહીં Q1 પર Q2 ને લીધે લાગતું બળ કેટલા મેળવીએ? તો લાગતું બળ Q1 ઉપર 2 ને લીધે મતલબ 1/12. તો 1/12 નો આપણે જે સદિશ સ્વરૂપ જોઈએ મુજબ કે ભાઈ કે Q1 કેટલું કે લખો અથવા તો આનો પર 1/0 લખો તો કે Q1 Q2 અપન R² R² મતલબ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર R12 આપણે ધાર્યું છે, મતલબ કે R12 નો સ્ક્વેર કે Q1 Q2 અપન R² અને એકમ સદિશ બતાવીએ એની દિશા, એની દિશા ને એકમ સદિશ આપણે ધારી લઈએ 12 છે. આપણને આ એક બળ મળ્યું. હવે અહીં Q1 પર 3 ને લીધે લાગતું આ લખ્યું તો એ શું થશે? 1/3 અને 1/3 મતલબ 4πHk Q1 Q2 upon R² R² શું છે આપણી પાસે અહીંયા? તો આ થશે આપણું R² અને એની દિશા નું એકમ સદિશ તો ધારી લે આવું છે, બરાબર છે? તો અહીંયા હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરીએ તો એવું કહી શકીએ કે ભાઈ સંપાતપણાના સિદ્ધાંત મુજબ Q1 પર લાગતું પરિણામી બળ, એ પરિણામી બળ ને આપણે F1 કહીએ તો F1 બરાબર F12 પ્લસ F13 આવું થશે. મતલબ કે F12 મતલબ જે ઉપર લખ્યું છે અને F13 બરાબર આવું થશે. અહીંયા થોડું સેલું રૂપ આપીએ, આ કોણ કાઢીએ, Q1 પર 12 કાઢીએ, Q2 ના છેદમાં
આવધાશે આ તમને F1 મળશે બરાબર છે ત્રણ વિદ્યુતભારનું તંત્ર હશે તે બળ આપણે આ રીતે ગણતરી કરી શકશું બરાબર છે સેમ એવી રીતે n વિદ્યુતભારનું તંત્ર હોય n વિદ્યુતભારના તંત્ર માટે તો n વિદ્યુતભારના તંત્ર માટે ધારો કે વિદ્યુતભાર q1 q2 થી લઈ અને qn આવ છે અહીં q1 પર લાગતું બળ આપણે શોધવું છે તો q1 ઉપર લાગતા બળ માટે આપણે એને નામ આપી દઈએ F1 તો F1 બરાબર શું થશે તો 2 ને લીધે લાગતું બળ મતલબ 12 3 ને લીધે લાગતું બળ મતલબ 13 સેમ એ રીતે આપણે આગળ સદિશ સરવાળો લેતા જશું તો F1N આવું કહી શકીએ અને ઇક્વેશનમાં લઈએ તો આ કે q1 q2 r² એની દિશામાં એકમ સદિશ પ્લસ આવી રીતે આ વાત આગળ લઈ જાય તો અહીંયા 1/4πε₀ q1 q2 r² અને અહીંયા એનો એકમ સદિશ બરાબર છે આપણે આપણે બતાવશું અહીંયા જે કોમન નીકળે છે 12 કાઢીએ તો 1/4πε₀ q1 પણ 12 આવશે તો અંદર શું આવશે q2 r12 નો સ્ક્વેર r12 નો એકમ સદિશ જેમ અહીંયા 3 વિદ્યુતભારનું તંત્ર છે અહીંયા n વિદ્યુતભારનું તંત્ર છે બાકી બધી પ્રોસેસ સેમ છે આવું થશે જો આપણે સરળ સ્વરૂપમાં લખવું હોય સિગ્માના સ્વરૂપમાં સમેશનના સ્વરૂપમાં તો આપણે લખી શકીએ અહીંયા 4πε₀ સિગ્મા બોલો સમેશન બોલો સમેશન i=1 1 તો નહીં લઈ શકીએ આપણે તો 1 અહીં આવી જાય છે તો 2 થી ચાલુ કરીએ 2 થી લઈ અને n સુધી અહીં આપણે q(i) કહી દઈએ r1 નો સ્ક્વેર r1 નો એકમ સદિશ આવું કહી શકીએ આ ઇક્વેશન આવું લખી શકીએ જો અહીં i બરાબર 2 મૂકો એટલે પેલું સ્ટેપ મળી જાય તમને અહીં 2 મૂકશો એટલે q2 r12 r12 નો એકમ સદિશ i ની જગ્યાએ 3 મૂકશો એટલે એના પછીનો સ્ટેપ મળશે i = 1 મૂકશો એટલે આ છેલ્લું સ્ટેપ મળશે બરાબર મતલબ કે જો n વિદ્યુતભારનું તંત્ર હશે તો લાગતું બળ એટલું હશે રેડી આવી વાત છે બહુ સેલો ટોપિક છે જોજો એકવાર ન સમજાય તો કાલે આપણે રિવિઝનમાં પાછું જોશું બરાબર શું કરવું કઈ રીતે આપણે રેડી ઓકે આખો ટોપિક પાછો એકવાર ઝડપથી જોઈ લઈએ શું વાત છે ઘણા વિદ્યુતભાર વચ્ચે લાગતા બળની વાત કરવી છે તો પહેલા આપણે ઘણા નહીં પણ 3 વિદ્યુતભારના તંત્રની વાત કરશું પછી n વિદ્યુતભારના તંત્રની વાત કરશું તો 3 વિદ્યુતભારના તંત્ર માટે તો પહેલા તો 2 વિદ્યુતભાર આ જે 3 વિદ્યુતભારનું તંત્ર હતું તો 2 કરતા વધારે હશે ત્યારે ખાલી કુલંબનો નિયમ કામ કરશે નહીં તો શું જરૂર પડશે તો સાથે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરશું સંપાતપણાનો સિદ્ધાંત શું છે તો કે ભાઈ જ્યારે વિદ્યુત જ્યારે તંત્ર છે એ બે કરતા વધારે વિદ્યુતભાર બનેલો હશે ત્યારે કોઈ એક વિદ્યુતભાર ઉપર બાકીના વિદ્યુતભાર વડે લાગતું બળ એ કેટલું હશે તો ભાઈ સ્વતંત્ર વિદ્યુતભાર ના સદિશ સરવાળા જેટલું હશે આ તમારો સંપાતપણાનો સિદ્ધાંત છે આ સિદ્ધાંત કુલંબનો નિયમ આ બે વસ્તુ કમ્બાઈન કરી એનો ઉપયોગ કરી આપણે 3 વિદ્યુતભાર વાળા તંત્રમાં આલ્ફા સ્થાન સદિશ ધરાવતા વિદ્યુતભાર q1 ઉપર q2 અને q3 ને લીધે લાગતું બળ શોધીએ તો એના માટે q1 ઉપર લાગતું બળ શોધવું છે તો પેલા 2 ને લીધે લાગતું બળ શોધીએ એને આપણે બાર કહીએ આ તો કુલંબનો નિયમ જ છે આપણો સેમ એ રીતે 3 ને લીધે આના ઉપર લાગતું બળ શોધીએ તો કુલંબનો નિયમ જ છે આ બે ને ફરીથી પાછો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી તો પરિણામનું બળ એકમ બરાબર F12 F13 સાયુ આવે આ સ્ટેપ પૂરું કરી n વિદ્યુતભારનું તંત્ર છે તો એના માટે આ બધા આકુલનના નિયમ છે અને આ બધા સરવાળો કર્યો એ સંપાતપણાનો સિદ્ધાંત છે તો બધું ભેગું કરી સાદુરૂપ આપી બરાબર છે અહીંયા આ એક છેલ્લો પણ છે બરાબર છે જો એક પહેલા ઉપર n ના ક્રમના વિદ્યુતભારને લીધે લાગતું બળ બતાવે છે કે q1 જે કઈ વિદ્યુતભાર જે કઈ સ્થાન સદિશ અને એકમ સદિશ બરાબર છે આવું કરેલું છે રેડી